બાબુજી તમારા લગ્ન કેટલી ઉંમરે થયા હતા? અત્યારે જાઉં ઓફિસે, એક વાર ઓફિસે જઈ આવું, પછી ઓફિસે થી આવીને આજે આપણે રીલ નું શૂટિંગ કરવાનું છે, તો એમાં ફોકસ કરવું જોઈએ ને ભાઈ. નવા ચશ્મા કેવા લાગે એ તો એક વાર કહી દો મને. હા, તડકો ખરેખર બહુ લાગે છે. તમને બધા મારા 10 વાગ્યાનો તડકો બતાવવો પડે ને, આ જોઈ લો. તમે તો કદી તડકો જોયો નહીં ભાઈ મારા વ્લોગમાં. તો હાલો એકવાર આપણે ઓફિસે જઈ આવીએ. બાકી ઓલ સેટ, ગુલાબી શર્ટ, બ્લેક ચશ્મા, બ્લેક પેન્ટ, સેન્ડલ. આજનું આઉટફિટ આ છે, આપણે કોઈ પૂછે કહી દેવાનું જસભાઈનું આઉટફિટ હું છે. ઓકે, હાલો મળીએ. હવે આપણે કંઈક નવા ધીંગાણા સાથે, ધીંગાણું તો નથી કરવું પણ ચશ્મા મસ્ત લાગે, એક્સપોઝર ઓછું કરો અને ભાગો ઓફિસે. બાય બાય. હા મિત્રો, મળ્યું ઓફિસેથી આવીને. ઓફિસે હું મસ્ત મસ્ત આમ જુસ્સાવાળા ગીત સાંભળતો છું, એનો વ્લોગ તમને બતાવીશ. ઓકે, હાલો જઈએ. ઓ બાય બાય ગાઈઝ. લે મારા અરીસા એને સેલ્ફી લઈ ગયો. મારા લેપટોપમાં ચાર્જિંગનો પાવર તો જોવો તમે, ચાર્જિંગ કાઢી દઉં તો અંદર બેગમાં લાઇટ થાય, શોર્ટકટ નહીં આવતું. હજી કેમ લાઇટ થાય? ફરી જાને એને કંઈ જો. લે ભાઈ, વ્યૂ ચેક કરો. આ વ્યૂ ની એક મારા ચશ્મા ની ખાસિયત બતાવું તમને. એ છે જઈને, ઓકે. આ ચશ્માનો ફાયદો શું થયો મને ખબર છે તમને? આ ચશ્મા હું પહેરીને તડકામાં ગયો ને આમ ફૂલ એટલે ફૂલ, તો હે ને એકદમ આમ તમે ઓલું ઓલું વાતાવરણ જોવો ને, વરસાદી વાતાવરણ એવું મને ફીલ, આમાં એવું દેખાય આમ ફૂલ આમ ફૂલ તડકો હોય ને, જે આમ કહેવાય ને આમ ભાદરવાનો તડકો, એ આ ચશ્મા બહુ સહન કરી લીધા ભાઈ. મેં આજે અત્યારે હું જોઈને આવ્યો હું, ફૂલ તડકો હતો ને ચશ્મા પહેરીને આમ જતો હતો ને, એક એક આંખની આંખ આમ જરીકે આમ ન થઈ, ચશ્મામાં ધમકો હે ભાઈ. કોઈ કાંઈ પણ કયો. ઓકે, હવે ઘરે જાવું, 1.5 વાગ્યો હોય જમવા ઘરે જાઉં છું. ઓકે, જમીને એ 4 વાગ્યા લગી હોય, પછી પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો હોય યાર. ઓલા ગાઈઝ, ગુડ આફ્ટરનૂન બધાને, ગુડ આફ્ટરનૂન. તો ભાઈ આજે તમારે બધા અત્યારે ખુશખબરી શેર કરવું કે ભાઈ કોણ આવે ખબર છે? આજે આપણા નાના આવી રહ્યા છે ભાઈ. આજે તમે બધે બહુ વાત જોવો નાના ની તો મને ખબર જ છે. તો ભાઈ આજે નાના આવે છે, તો ભાઈ તૈયાર થઈ જાઓ. આપણે નાનાની પી નહીં મારવાની છે, એને મોજે કરવાની છે અને આપણે બધા એને વાતો કરશું. ઓકે, તો વ્લોગમાં બીના રહેજો. હમણાં નાના આવે, નાની આવે હે, નાનીના બેન આવે હે, 3 જણા આવે અમારી ઘરે મહેમાન થઈને. તો મહેમાન ગતિ કરશું સારી રીતે એને, અને વ્લોગ બ્લોગ બનાવ્યું તો વ્લોગમાં બીના રહેજો. ઓકે, અત્યારે થોડીક રીલ શૂટ કરી લઉં. ઓકે ગાઈઝ, રેડી થઈ જાઓ, તમને નાનાને મળાવું છું. જો એને આવતા હવે ચાલુ થઈ ગયા, હવે તમને નાનાને ફાઇનલી ગાઈઝ મળાવી જ દઉં. આપણા જવાનું જોઈ, પેલા ઓલા પાસે 2 વાગ્યા મને તો બોલાવતા નથી. તમે જોવો હો ને આમાં બેનો ગાંડો પ્રેમ, જો સારું ને. તું મને મગાવી દે સારું ને. દાદા હું કે બાકી લીધું આઈ, હમણાં મા બાપ લઈ આવજો તમને. બાકી પેલા મને કયો શું હાલે બધું, આમ બધું આમ કેવાય ખા માંડવી માંડવી સારી ચેડાવતા નથી ઘાયલ પીતો. હવે ચેડાવ જાય, હમણાં જ આવ્યો તો જોજી. કાંઈ વાંધો નહીં, હવે અમે એકવાર નાના માવો ખવડાવી દો એટલે આમ કોટો ચડી જાય, પછી વાત કરી શકે. સમજી ગયા તમે? ફોટો ચડાવી દો પેલા. કેની આવો કોણ તમે? જે તું નદી આવ જોયું બાકી આમ વાળ બાળ દાઢી બાઢી બીજા લગ્ન ની તૈયારી. મજા કરો એવું ન વિચારતા, કટિંગ જોઈ લો આપણે નાના ની ફૂલ. આ દાદા લતો આવી તો વાળજો ભાઈ. મુંબઈ ના હેર સલૂન માં ગયા હતા. હાલો આપણે જઈએ કેરમ લેવા. આમ કર દઈએ, આમ નાની કેવા ધીંગાણા કર્યા ખબર હે? જો કાલે ઓલા મારા મામા છોકરો પંથુડા નો બર્થડે રેડી, એટલે શું કેવાય કેરમ એના હાટું લીધી હતી. કેરમ જામકા ભૂલી ગયા,
તો હવે એ કહે કે નવી કેરમ લેતો હોય, ચામકા કોણ લેવા જાય? તો નવી કેરમના ભાવ પૂછે ને 450-500. હવે મને છોકરા કરતાં કેરમના ભાવ વધે એટલે એમ આમ એના લેવલ પ્રમાણે. તો હવે વિચારીએ કે શું કરીએ, 450-500 કેરમ લઈએ કે ચામકા જઈને લઈ આવે? તમે કહો શું કરવું? બે ત્રણ જગ્યાએ ભાવ પૂછી કે સસ્તમ થઈ જાય તો ઠીક છે, બાકી લઈ લઈએ. શું કેવું તમારું? અહીં ખાદી ભંડાર આવ્યા હતા, ખાદી ભંડારે કેરમ મારે મને ખબર પડી. હાલો તો જાય, ઓકે કંઈક કરીએ. ગાઈસ જો આ જો પપ્પી કેટલું મસ્તનું હોય બાંગરિયું, એટલે આ નાયેલું હે કે હે? તો એને આમ રમાડું ફૂલ રીતે. આલે આલે ને આવતો હાલ બટકું ભરે હા એ અટતો નહીં હા. એલા તને હું આમ જ પકડું, રેવા દે ને. એ બેચા પપ્પા કે આલે લે ચાંદલો તો સારું કર્યું. બે કુતરા સામે સામે મિત્રો. આવડા અત્યારે મારા નાના ને એમ કહે કે દારૂ પાવ તમને પીવું હોય તો એમ કેવો ને કાકા. અત્યારે બાપુજી અત્યારે આ ઉંમરે દારૂ પીવાય કોઈ દીક્યો તો તમે સલાહ દો બધાને. હે ભાઈ તારે પાસે એ રહેવા દે મને, એમને લાઈક કરી છે. કો તમે હું ઓલું શું કહેતા હતા, કેરમ લીધી એનું? કેમ કેરમ લીધી? કેરમ કેરમ લીધી ને ઓલા પંતુડા હતું એનું શું કહેતા હતા? ભણશે ને એમ કોઈ? હવે તમને અફસોસ થશે છે ને, ભણે ભણ્યા નહીં, ભણવું જોઈએ ને અત્યારે બધાને. આ આ અત્યારે જો કોઈ ભણતા નથી તો ડિટેન થઈ ગયો. તાર હું હેલાવ ભણવાનું હું થયું તો કે ચાલુ છે પોડકાસ્ટ પછી ચાલુ કરીએ. આ અત્યારે મારા નાના આવી ગયા, પોડકાસ્ટ લઈ લ્યો થોડું કમ દ્વારા. તો ભાઈ મારા નાના નું એવું કે કામ કાઢ લઈ ગયો, લાઈટ બધું ચાલુ કરી દીધું. તો મારા નાના ની એવી સલાહ દેવી કે બધા ભણો અત્યારે, એને જો આવડી ઉંમર અફસોસ થાય તો બધા ભણો. સમજી ગયા તમે? અરે રે હવે બોલો, એટલે થોડુંક લાઇટિંગ દેખાય તમને બધે. તમને લાગે હું રમું એવું? આ બધું એવું કઈ કઈ ને બધું રમી લે છે, મને ખબર હોય ને. જોજી મારા નાના ને મારો વિશ્વાસ છે ગળે સુધી. ગાંડો વિશ્વાસ કરે મારા નાના અમારી ઉપર. તું અત્યારે અંધાર ઊંધા રવેડે ચડમાં એ અત્યારે 70 વર્ષનો ગાંડુ એક્સપિરિયન્સ લઈને બેઠા છે. એ બાબુજી તમારા લગ્ન કેટલી ઉંમરે થયા હતા? હે 18 ઉંમર બાળ લગ્ન કર્યા ને તમે? બાળ લગ્ન નો કે 14 વર્ષે બાળ લગ્ન થયા. તારે કેટલા વર્ષે કરવા છે? ભાઈ
મને ખબર હોય ને ના હવે આના જેવડો નથી હું કઈ ભાઈ આવડે ટાબરી હોય ઘરે હું કરવા ગયા કે ઘર ના આણું વારવા ગયા આણું ગયા એમને ઘરે એટલે એક ટાબરી હોય ને એમે કહી દીધું કે ઘર ના આણું ગયા બીજી ટાબરીઓ હોય કોઈ બદમાશી નો માનો યાર ચોવી વરણો હું ગઈઢો હે ગઈઢો ચોવી વરણો આ ઉગણી વરણો છે હજી તો તું એના કરતા મોટો કેવો ને હજી ચોવી વર્ષ તો થાય ને લગન પપ્પા કે અમારે ઉપાધિ કરવાની જ નથી થતી કે આર્યન જીવો એ ભાઈ મૂકો એવું બકલોલી નહીં કરવાની બકવાલી.